નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. આ ચેપ્ટર ખૂબ જ ઇઝી અને ખૂબ જ નાનું છે. શરૂઆત કરીએ ચેપ્ટરની. ચેપ્ટરનું ટાઇટલ છે આપણી આસપાસ થતા ફેરફારો. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસ દરમિયાન જોઈએ તો આપણી આસપાસ ઘણા બધા અસંખ્ય ફેરફારો જોવા મળતા હોય છે. આપણી આસપાસ દિવસ દરમિયાન તમે જુઓ તો કેટલાય ફેરફાર થતા હોય છે. જેમ કે ખેતરમાં પાક સમયાંતરે બદલાતું રહે છે, પર્ણો, વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડા પોતાના રંગ બદલે છે, સુકાઈને ફરીથી ખરી પડે છે, નવા પુષ્પો ખીલે છે. આપણા શરીરમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પણ દિવસે ને દિવસે ફેરફાર થતા જોવા મળે છે. જેમ કે નખ વધે છે, તમારા વાળ પણ દિવસે ને દિવસે વધે છે, તમારી હાઇટ પણ વધતી રહે છે. આમ અસંખ્ય ફેરફારો આપણી આસપાસ થતા અને આપણા શરીરમાં પણ અસંખ્ય ફેરફારો થતા જોવા મળે છે. ચેપ્ટરની શરૂઆત કરીએ તો દિવસ દરમિયાન આપણી આસપાસ અનેક ફેરફાર થતા હોય છે. તેમાંથી કેટલાક ફેરફારો આપમેળે થતા હોય છે તો કેટલાક ફેરફારો માનવ દ્વારા થતા હોય છે. એટલે કે આપણા દ્વારા કેટલાક, આપણે જાતે કેટલાક ફેરફારો કરતા હોઈએ છીએ અને કેટલાક ફેરફારો જોઈએ તો આપમેળે એટલે કે પોતાની જાતે જ બદલાતા રહેતા હોય છે. તેમાં જોઈએ તો આ ફેરફારો થાય છે તેના આધારે તેને બે ભાગમાં વહેંચાય છે. ઉલટાવી શકાય તેવા ફેરફાર તેમજ ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. વિદ્યાર્થી મિત્રો, તમે એક ફુગ્ગો લઈ લો, એને ફૂલાવશો તો તે શું થાય છે, ધીમે ધીમે તેનું કદ વધતું થાય છે એટલે કે તે ફૂલે છે. અને ફરીથી તેમાંથી હવા કાઢી નાખો તો શું થઈ જશે, ફુગ્ગો જે પહેલાં મૂળ સ્થિતિમાં હતો તેમ પાછો મળી જાય છે. પરંતુ તે ફુગ્ગો તમે ફૂલાવ્યો અને તેને કોક શું કરી દે, ફૂલાવેલા ફુગ્ગામાં ટાંકણી મારી દે તો તે ફુગ્ગો શું થઈ જાય છે, ફૂટી જાય છે. અને ફરીથી તમે તેને ફૂલાવશો તો તે ફરીથી ફૂલશે નહીં. તો દરેક ફેરફારમાં કંઈક આવું જ છે, જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય. એટલે કે જે ફેરફારને આપણે ઉલટાવીએ અને ફરીથી પાછો મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય તો તેવા પદાર્થને અથવા તો તેવા ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. જેમ કે સ્પ્રિંગને દબાવી, વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગને દબાવીએ અને એટલે શું થઈ જશે, તેનું કદ ઘટી જાય છે. અને ફરીથી સ્પ્રિંગને છોડી દઈએ તો તે મૂળ પરિસ્થિતિમાં પાછી જેવી હતી તેવી જ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એવી જ રીતે આઈસ્ક્રીમનું પીગળવું, તે ફેરફાર પણ કેવો છે, ઉલટાવી શકાય તેવો છે. એટલે કે આઈસ્ક્રીમ પણ પીગળેલો હોય અને ફરીથી તમે તેને ફ્રીજમાં મૂકી દો તો ફરીથી પાછો જે મૂળ સ્થિતિમાં હોય તેવો આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ફુગ્ગો ફૂલાવો અને ફરીથી તેમાંથી હવા કાઢી નાખો તો ફરીથી ફુગ્ગો જે મૂળ સ્થિતિમાં હતો તેવો આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ દરેક ફેરફાર ઉલટાવી શકાય તેવા ફેરફારો છે. એટલે કે ફેરફાર કર્યા બાદ ફરીથી પદાર્થને મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. હવે એવા ફેરફાર, આનાથી વિદ્યાર્થી મિત્રો ઓપોઝિટ, જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો નથી તેને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કહે છે. એટલે એક વખત તે ફેરફારને આપણે ઉલટાવ્યો, ફરીથી એમાંથી મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો નથી. તો આ પ્રકારના ફેરફારોને વિદ્યાર્થી મિત્રો ઉલટાવી ન શકાય તેવા ફેરફાર કહે છે. એક એક્ઝામ્પલ લઈએ, આપણે રોટલી ઘરે બનાવતા હશે તમારા ઘરે તો એમાં શું હોય છે, લોટનો કણક એને બાંધીને ત્યારબાદ તેમાંથી લૂઓ બનાવીને રોટલી વણવામાં આવે છે. હવે જ્યાં સુધી રોટલી વણેલી છે તેને ફરીથી એ પિંડામાં ફેરવી શકાય છે એટલે લૂઆમાં ફેરવી શકાય છે.
પરંતુ એ રોટલી જે વણેલી છે તેને આપણે ગેસ ઉપર મૂકીએ એટલે કે ફૂલેલી રોટલી આપણે મેળવીએ, શેકેલી રોટલી મેળવીએ. તો તે જે શેકેલી રોટલી છે તેમાંથી આપણને લોટ ફરીથી પ્રાપ્ત થતો નથી, એટલે કે લોટનો લૂવો તેમાંથી બનાવી શકતા નથી ફરીથી. આથી તે કેવો ફેરફાર થયો? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર થશે. એના બીજા એક્ઝામ્પલ જોઈએ, જેમ કે કેરીનું પાકવું. હવે કાચી કેરી હોય તેમાંથી પાકી જાય, ત્યારબાદ ફરીથી આપણે વિચારીએ કે ફરીથી કાચી કેરી મળે, તો એ પોસિબલ નથી. એટલે એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. એ જ રીતે દૂધનું ફાટી જવું, બાળકનું યુવાન થવું વગેરે ફેરફારો કેવા છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક ફેરફારો આપણે ફેરફાર થાય છે તેમાં શું થતું હોય છે? વસ્તુની ભૌતિક સ્થિતિ બદલાતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભૌતિક સ્થિતિ એટલે કે આપણે તે ફેરફાર કરીશું તો તેમાં એ ફેરફારમાં વસ્તુની ભૌતિક સ્થિતિ એટલે કે તેનો કદ કે આકાર બદલાતો હોય છે, તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. તેની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક ફેરફારોમાં પદાર્થની ભૌતિક સ્થિતિ એટલે કે કદ કે આકાર બદલાય છે, આવા ફેરફારને ભૌતિક ફેરફારો કહે છે. એવા ફેરફાર કે જેમાં ભૌતિક સ્થિતિ એટલે કે પદાર્થનું શું બદલાતું હોય, કદ કે આકાર ફક્ત બદલાતો હોય, તો તેવા ફેરફારને કેવો ફેરફાર કહેવાશે? ભૌતિક ફેરફાર કહે છે. ત્યાર પછી નેક્સ્ટ, એ જ રીતે રાસાયણિક ફેરફાર. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક ફેરફારો એવા હોય છે, જેમ કે દૂધમાંથી દહીં બનવું. હવે દૂધમાંથી દહીં બને છે, તો દૂધમાંથી દહીં બને છે ત્યારે જે ફેરફાર થાય છે તે રાસાયણિક ફેરફાર છે. એટલે કે જે પદાર્થ, જે દૂધ હતું એમાંથી અન્ય પદાર્થ એટલે કે બીજો નવો જ પદાર્થ આપણને મળે છે. એક બીજું ઉદાહરણ લઈએ, જેમ કે ફુગ્ગો ફૂલાવો. હવે ફુગ્ગો તમે ફૂલાવો છો ત્યારે ફુગ્ગાનો કદ અને આકાર બદલાય છે. ફરીથી આપણને તે ફેરફાર છે તે કેવો કહેવાશે? ભૌતિક ફેરફાર. એટલે તેમાં કદ અને આકાર બદલાયો છે ફુગ્ગાનું. પરંતુ એવો ફેરફાર કે જેમાં રાસાયણિક ગુણધર્મો બદલાતા હોય, જેમ કે હમણાં જ વાત કરી કે દૂધમાંથી દહીં. હવે વિદ્યાર્થી મિત્રો, દૂધમાંથી દહીં જ્યારે બને છે ત્યારે આખો પદાર્થ જ આપણને બીજો પ્રાપ્ત થતો હોય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને દૂધમાંથી દહીં મળતું હોય છે, તો તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. જોઈએ તેની વ્યાખ્યા, તો કેટલાક ફેરફારોમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાય છે અને નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે, એટલે કે બીજો જ આપણને પદાર્થ પ્રાપ્ત થાય છે, નવા ગુણધર્મોવાળો અન્ય પદાર્થ પ્રાપ્ત થાય છે, તો આવા ફેરફારોને રાસાયણિક ફેરફારો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ નાનું હતું, ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં આ અગત્યના મુદ્દા તમારે તમારી નોટબુકમાં લખી લેવાના રહેશે. ઉલટાવી શકાય તેવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. આપણે તમને હું આ અગત્યના મુદ્દા મોકલીશ, તે તમારે તમારી નોટબુકમાં લખીને ત્યારબાદ તેનું સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીમાં પણ તેના પ્રશ્નોના જવાબ તમારે લખી લેવાના રહેશે, જે તમને હું PDF મોકલીશ. થેન્ક યુ.